गुड मॉर्निंग स्टूडेंट, गुजराती विषय में आज आप चैप्टर 7 कलाकार की भूल। तो आ चैप्टर विषय आज आप अभ्यास करीशू। तो अँ सौ प्रथम पहला तो अपन एक चित्र देखाय छे। अँ जे एक सखा मणसनी कंक मूर्ति या चित्र कहीं भी बनावेलू है, अने राजा के कोई भी होई सके। चलो तो पहला अपने चैप्टर अभ्यास करीशू एटले अपन ख्याल आवशे कि आ सानू चित्र छे। तो मूर्तिओ बनावनार एक शिल्पी हतो, के एक मूर्ति बनावनार एक शिल्पी हतो, एनु नाम तुलमोहन हतु, अने शिल्पीनु नाम शू हतु? तुलमोहन। लोको एने मोहन कहीने ज बोलावता, अने लोको एने शू कहीने बोलावता? मोहन। मोहन अद्भुत अने आबेहूब मूर्तिओ बनावतो। मोहन एकदम अद्भुत अने आबेहूब एटले के जेवा होय एवा ज मूर्ति बनावतो। ते मूर्तिओ जोई भलभला दंग रही जता। एक वक्त तेणे पोताना एक मित्रनी मूर्ति बनावेली, अने एक वक्त शिल्पी जे मोहन शिल्पी छे तेमने पोताना मित्रनी मूर्ति बनावेली। मित्रनी मूर्ति जोईने शिल्पीना मामाए मिठाई आपवा माटे मित्रने बजारमां लई जवा केटलो आग्रह कर्यो। हवे मूर्ति जोई पहेला शिल्पीए शू केना मित्रनी मूर्ति बनावी हती, હવે મિત્રની મૂર્તિ જોઈ અને શિલ્પીના મામા એટલે કે આ મૂર્તિ બનાવેલી પડી હશે, અને જે શિલ્પી મોહન હતો એના મામાએ મૂર્તિ જોઈને શું કીધું કે ચાલ મારી સાથે મીઠાઈ આપવા। મિત્રને બજારમાં લઈ જવા કેટલો આગ્રહ કર્યો, કે એને બજારમાં લઈ જવા માટે કેટલી વખત કહ્યું કે તું મારી સાથે ચાલ, પણ કંઈ મૂર્તિ ચાલે ખરી? આખરે મામાને જાણ થઈ કે આ તો પથ્થરની પ્રાણ વગરની મૂર્તિ છે, અને આખરે મામાને થયું કે આ કોણ છે? તેનો મિત્ર નથી પણ એક મૂર્તિ છે, કે પથ્થરની મૂર્તિ તો થોડી ચાલે। મોહને એક વખત ઘરના દ્વાર પાસે ચોકીદારની મૂર્તિ બનાવી મૂકી દીધી, અને મોહને એક વખત ક્યાં શું બનાવ્યું? ચોકીદારની મૂર્તિ બનાવી અને ક્યાં મૂક્યું? ઘરના દ્વાર પાસે, દરવાજા પાસે। એ મૂર્તિને જોઈને મોહનને ત્યાં ચોરી કરવા આવેલા ચોર ભાગી ગયા હતા, અને એ મૂર્તિ એને મૂકી હતી ચોકીદાર જ્યાં દરવાજા પાસે ઊભે, તો એને બી એક મૂર્તિ બનાવી અને ત્યાં મૂકી હતી। તો એના ઘરે જે ચોર ચોરી કરવા આવ્યા હતા તે પણ તેને જોઈને ભાગી ગયા હતા। શું કામ? કારણ કે મોહન હતો જે મૂર્તિ આબેહૂબ ઇન્સાન જેવું હોય એવું ને એવી મૂર્તિ બનાવતો, તો લોકોને એવું થતું કે આ તો કોઈ સાચે ઇન્સાન છે, પણ તે મોહને બનાવેલી મૂર્તિ જ હતી જે તે ચોર હતો તે। મોહને ઘણા લાંબા સમય સુધી મૂર્તિઓ બનાવ્યા કરી, આખરે સમય જતાં એ વૃદ્ધ થવા લાગ્યો। હવે મોહન બહુ બધા સમય સુધી તેમણે મૂર્તિઓ બનાવી, પછી લાંબા સમય સુધી તે વૃદ્ધ થયો। એ વિચારવા લાગ્યો કે હવે ગમે ત્યારે મૃત્યુ આવશે। હવે એ શું વિચાર કરવા લાગ્યો કે હવે ગમે ત્યારે મારું મૃત્યુ આવશે, મરવું પડશે, મારે કોઈ એવું કાર્ય કરી જવું જોઈએ કે લોકો મને વર્ષો સુધી ન ભૂલે। હવે એ શું કહે છે કે મારે તો મૃત્યુ ખપે ત્યારે આવશે, તો મારે એવું કાર્ય કરી જવું જોઈએ કે જે લોકો મને વર્ષો સુધી ન ભૂલે। વિચાર કરતાં કરતાં તેણે પોતાના રૂપ રંગ અને આકાર ધરાવતી 10 મૂર્તિઓ બનાવી। હવે એ બહુ બધો વિચાર કરે છે, પછી તેણે શું કર્યું કે પોતાના જેવીને જેવી રૂપ અને રંગ અને પોતાના જેવા જ આકારવાળી એવી ને એવી કેટલી મૂર્તિ બનાવી? 10 મૂર્તિ બનાવી। ધારી ધારીને બરાબર જોઈએ તો પણ મૂર્તિઓમાં અને મોહનમાં કોઈ તફાવત ખ્યાલ ન આવે, અને આપણે એકદમ બાજુમાં ઊભા રાખીને એને નિરખીને ધારી ધારીને જોઈએ તો બી આપણને કોઈ તફાવત ખ્યાલ ન આવે તેવી કળા એને પાસે હતી, અને એવી જ કળા એની પાસે હતી, અને એવી એને પોતાના જેવી 10 મૂર્તિ બનાવી। તો સ્ટુડન્ટ, આજે આટલું। આગળના પાઠની ચર્ચા આપણે આગલા પાઠમાં કરીશું। થેન્ક યુ। આજનું હોમવર્ક છે કે તમારે આજે ચેપ્ટર આપણે જેટલું બી આજે સમજ્યા છે તે ચેપ્ટર તમારે રીડ કરવાનું રહેશે।